વડોદરા શહેરમાં ધામધૂમથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે પાંચમો દિવસ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે જેમાંથી હજુ પણ બે કૃત્રિમ તળાવ તૈયાર કરવાના બાકી છે જ્યારે અન્ય સાત તળાવમાં આજે પાંચમા દિવસે વિસર્જન કરી શકાશે. વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં લોકોએ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી છે ત્યારે આજે પાંચમા દિવસે મોટાભાગના લોકો ગણેશજીનું વિસર્જન કરશે. ત્યારે આજે સાત જેટલા તળાવમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે આગામી સાતમા અને દસમા દિવસ માટે વધુ બે તળાવ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગણેશ ઉત્સવના પાંચમા દિવસે પાલિકા દ્વારા સાત કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે જેમાં મોટાભાગે નાના શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું છે. વધારે પડતી લાગણીથી અમે ભાવભીના થઈ ગયા છીએ. બાપાને આજે અમે પધરામણી કરવા આવ્યા છીએ. બહુ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ પણ બાપા ઓલવેઝ અમારા બધાની સાથે જ રહે અને એમના આશીર્વાદ બધાની ઉપર રહે એવી અમે શુભ આશીષ આજે આપીએ છીએ તમને બધા માટે. આવ્યા છીએ અમે. કેવું લાગે આજે પાંચમો દિવસ છે બાપા? બહુ સારું લાગે છે. માહોલ સરસ છે અને બાપાને મુકતા વિદાય થતા અમને જોઈ નથી શકતા અને આંખો ભરાઈ જાય છે અમારી. કેવા પ્રકારના કાર્યક્રમો ઘરે કરો છો? અમે વિસર્જન ગણપતિ બાપાનો કરીએ છીએ. પછી સવારે આરતી કરીએ, પછી સાંજે આરતી કરીએ, પ્રસાદ કરીએ છીએ, આરતી બાપાની, પૂજા સ્તુતિ, આવું બધું ગણપતિ બાપાનું કરીએ છીએ. બહુ દુઃખ થાય છે, વિદાય આપવાનું મન જ નથી થતું. બાપાને પણ છૂટકો નથી એટલે બાપાને વિદાય આપીએ છીએ. બાકી આંખ ભરાઈ જાય છે વિદાય આપતા.